હેલો ડિયર સ્ટુડન્ટ્સ આઈ હાર્ટલી વેલકમ યુ ટુ માય યુટ્યુબ ચેનલ ડોક્ટર ખ્યાતી વાઢર બીકોમ સેમેસ્ટર સિક્સના સ્ટુડન્ટ્સને કમ્પલસરી ઇંગ્લિશ સિક્સ સબ્જેક્ટ જે આવે છે એમનો સિલેબસ અને પેપર સ્ટાઇલ આજે આપણે ડિસ્કસ કરવાના છે તમારા લોકોની એક્ઝામ છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસથી શરૂ થઈ છે તો એના માટેનું સિલેબસ શું રહેશે અને પેપર પેપરસ્ટાઈલ શું રહેશે તો એ આજે આપણે ડિસ્કસ કરવાના છે તો ચલો સ્ટાર્ટ કરીએ તો ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાઇટ ઉપરથી મેં આ સિલેબસ લીધેલો છે બીકોમ સેમેસ્ટર સિક્સનો કે જે બે હજાર વીસથી આ સિલેબસ અત્યારે છે અને અત્યારે તમારી એક્ઝામ છે એ આ સિલેબસ પરથી લેવાની છે તો બીકોમ સેમેસ્ટર સિક્સ જેને ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ પણ કહેવામાં આવે છે તો પહેલાં સિલેબસ ડિસ્કસ કરી લઈએ તો સિલેબસમાં તમારે ગ્રામરના ચાર ટોપિક આવવાના છે જેમાં છે સિન્થેસિસ એડવર્બિયલ્સ નાઉન ક્લોઝ અને વન વર્ડ સબસ્ટુશન તો આ ચાર ટોપિક તમારા ગ્રામરના રહેશે ગ્રામરમાંથી કેટલા ક્વેશ્ચન્સ પૂછાશે અને એનું મોડેલ પેપર પણ મેં મારી ચેનલ પર મૂકેલું છે તો તમે મારી ચેનલ પર પ્લેલિસ્ટ સેક્શનમાં બી કોમ સિક્સ ઇંગ્લિશ પર જશો એટલે તમને મળી જશે તો ગ્રામરના ચાર ટોપિક રહેશે નેક્સ્ટ ટોપિક આવે છે કમ્પોઝિશન કમ્પોઝિશનમાં આવે છે જોબ એપ્લિકેશન રાઇટિંગ એટલે કે તમારે જ્યારે પણ તમે જોબ માટે એપ્લાય કરો છો તો તમારે એક એપ્લિકેશન આપવાની હોય છે અને સાથે એક રિઝ્યુમ આપવાનું હોય છે તો જોબ એપ્લિકેશન અને રિઝ્યુમ કઈ રીતે લખાય છે તો એના પણ વિડીયો લેક્ચર મેં મારી ચેનલ પર મૂકેલા છે તો પ્લેલિસ્ટ સેક્શનમાં જઈ અને બીકોમ સેમ સિક્સ ઇંગ્લિશનું ફોલ્ડર્સ જોશો એટલે તેમાં તમને મળી જશે ત્રીસેક જેટલા વિડીયો મેં બીકોમ સિક્સ ઇંગ્લિશના દરેક ટોપિક્સના અપલોડ કરેલા છે નેક્સ્ટ ટોપિક આવે છે એસ એ રાઇટિંગ બેઝડ ઓન કોમર્શિયલ વેલ્યુ તમને કોમર્શિયલ વેલ્યુ એટલે કે કોમર્શિયલ કોઈ ટોપિક પર તમને ઓનલાઇન શોપિંગ છે કેશલેસ ટ્રાન્ઝેક્શન છે તો એવા ઘણા બધા ટોપિક્સ પર તમને એસે રાઇટિંગ પૂછી શકે તો જોબ એપ્લિકેશન રાઇટિંગ અને એસે રાઇટિંગ તમને કેટલા આપવામાં આવશે કેટલા માર્ક્સ આપણે આગળ જોવાના છે તો ગ્રામરના પણ ચારે ચાર ટોપિકના વિડીયો લેક્ચર્સ મારી ચેનલ પર મૂકેલા છે પ્લે લિસ્ટમાં જઈ જોઈ લેજો ત્યાર પછી કમ્પોઝિશનના પણ આ બંને ટોપિકના વિડીયો મેં મૂકેલા છે નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર યુનિટ થ્રી ટેક્સ્ટ જેમ્સ ઓફ વિઝડમ એન્ડ એન્થોલોજી ઓફ સોર સ્ટોરીઝ સેક્શન ટુ આ તમારી ટેક્સ્ટ બુક છે જેમ્સ ઓફ વિઝડમ એન્ડ એન્થોલોજી ઓફ સોર સ્ટોરીઝ આ જે બુક છે એમાં તમારે દસ યુનિટ આવે છે એમાં એકથી પાંચ યુનિટ તમે સેમ ફાઈવમાં સ્ટડી કરી ગયા છો અને છથી દસ યુનિટ છે એ તમે સેમ સિક્સમાં સ્ટડી કર્યા છે આ છથી દસ યુનિટની સ્ટોરી પ્લસ એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર્સ જે રીતે એક્ઝામમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પેપરસ્ટાઈલ પ્રમાણે પૂછાવાના છે એ જ રીતે મેં ક્વેશ્ચન ના વિડીયો લેક્ચર્સ પણ મૂકેલા છે તો તમે પ્લે લિસ્ટમાં જશો એટલે તમને મળી જશે તો ટેક્સ્ટ કમ્પોઝિશન અને ગ્રામર આ ત્રણ ટોપિક તમારા સિલેબસના છે ત્યાર પછી અહીંયા તમને જે છથી દસ સ્ટોરી પૂછાવાની છે તો એના પણ ટોપિક્સ તમને આપેલા છે તો સ્ટોરી પહેલી છે ધ મોડેલ મિલિયનર બાય ઓસ્કર વિલ્ડે સેકન્ડ છે ટુ ડિયર બાય લિયો ટોલસ્ટોય થર્ડ સ્ટોરી છે ધ આન્ટ એન્ડ ગ્રાસોપર બાય ડબલ્યુ એસ મોમ ફોર્થ સ્ટોરી છે ધ વર્લ્ડ રિનોઉડ નોઝ બાય વી એમ બસીર ફિફ્થ સ્ટોરી છે ધ ડાયમંડ નેકલેસ બાય ગી મુપાસન તો આ પાંચે પાંચ સ્ટોરી સરસ ઇંગ્લિશ ટુ ગુજરાતી સમજાવીને મેં મૂકેલી છે એના ક્વેશ્ચન આન્સર ઇમ્પોર્ટન્ટ પણ મેં મૂકેલા છે અને સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો કે મારા દરેક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ડાઉનલોડ ધ પીડીએફ ફાઇલ લિંક એ આપેલું હશે એના નીચે એક લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે મટીરિયલ છે તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે અને તમે એને સેવ કરી શકશો તો આ જે પણ મટીરિયલ તમને વિડીયોમાં જોવા મળે છે આ જે સિલેબસ અને પેપર સ્ટાઇલ છે એની પીડીએફની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ તો એક વખત ડિસ્ક્રિપ્શન ચેક કરી અને પીડીએફ જે છે એ ડાઉનલોડ કરી લેજો તો ચલો હવે આપણે

એ પણ સાત આપેલા હશે પાંચ લખવાના છે પાંચ માર્ક્સ છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર વન સી નાઉન ક્લોઝ એ પણ તમને એમસીક્યુ સ્ટાઇલ પૂછાશે સાતમાંથી પાંચ છે એટલે કે સાત આપેલા હશે પાંચ લખવાના છે એના પાંચ માર્ક્સ છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર વન ડી વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ તમને એક લાઇન આપેલી હશે ને એ લાઇનને તમારે એક જ શબ્દમાં સમજાવવાની છે તો એ પણ મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છેલા પાંચ વર્ષમાં પૂછાયેલા હોય એવા સો જેટલા વન વર્ડ એક વિડિયો લેક્ચર મૂકેલો છે તો એ બી 6 સિક્સના ફોલ્ડરમાં મળી જશે તો તમે જોઈ શકશો તો એ તમને પાંચ આપેલા હશે પાંચ લખવાના છે અને એના પાંચ માર્ક્સ છે ત્યાર પછી આવે છે ક્વેશ્ચન ટુ એ તો પહેલો ક્વેશ્ચન છે એમાં વીસ માર્કમાં તમને ચારે ચાર ટોપિકનું પાંચ પાંચ માર્કનું ગ્રામર પૂછાશે એટલે વીસ માર્ક તમારા ગ્રામરના રહેશે ત્યાર પછી તમારે ક્વેશ્ચન નંબર ટુ એ જોબ એપ્લિકેશન રાઇટિંગ જોબ એપ્લિકેશન છે તમને અહીંયા ખાલી એપ્લિકેશન પૂછાયેલી છે પણ એની સાથે તમે જો રિઝ્યુમ પણ લખશો તો માર્ક્સ થોડા સારા મળશે કેમકે પણ સ્ટુડન્ટ્સને એવી ઈચ્છા હોય કે મારા માર્ક્સ ધાયરા કરતાં વધારે સારા આવે તો જોબ એપ્લિકેશનની સાથે રિઝ્યુમ પણ લખજો રિઝ્યુમ અને જોબ એપ્લિકેશન કઈ રીતે લખાય છે તેનો વિડીયો લેક્ચર મારા પ્લેલિસ્ટ સેક્શનમાં છે તમે જોઈ લેજો તો તમને બે જોબ એપ્લિકેશનની ઇન્સ્ટ્રક્શન્સ આપેલી હશે એમાંથી એક લખવાની છે એના દસ માર્ક છે ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર ટુ બી એસે રાઇટિંગ બેઝડ ઓન કોમર્શિયલ વેલ્યુઝ તો કોમર્શિયલ ટોપિક્સ પર તમને એસે પૂછાયેલા હશે એ તમને બે આપેલા છે એમાંથી એક લખવાનો છે અને આ દસ માર્ક્સ છે દસ માર્કનો એસે છે એટલે તમારે એકથી દોઢ પેજ જેટલું લખવાનું થશે નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર થ્રી એ ક્વેશ્ચન થ્રી એન્ડ ક્વેશ્ચન ફોર બંને ટેક્સ્ટમાંથી પૂછાશે ટેક્સ્ટમાંથી કયા કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાશે એ અહીંયા આપેલા છે ક્વેશ્ચન નંબર થ્રી એ આન્સર ઇન વન લાઇન એચ તો ટેક્સ્ટમાંથી તમને એક એક વાક્યોના પ્રશ્નો પૂછાશે પાંચે પાંચ સ્ટોરીમાંથી આઠ પ્રશ્નો પૂછાયેલા હશે એમાંથી છ લખવાના છે છ માર્ક્સ છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર થ્રી બી શોર્ટ આન્સર ક્વેશ્ચન ટૂંકમાં જવાબ આપો ત્રણ ચાર વાક્યોમાં તમારે આન્સર લખવાના રહેશે પાંચ ક્વેશ્ચન આપેલા હશે તેમાંથી તમારે ત્રણ લખવાના છે એના નવ માર્ક્સ છે એક ક્વેશ્ચનના ત્રણ માર્ક છે એટલે તમારે ત્રણ ચાર લાઇનનો આન્સર લખવાનો થશે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર શોર્ટ નોટ્સ અને લોંગ ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચન ક્યારેય પૂછાતા નથી ઓલવેઝ શોર્ટ નોટ જ પૂછાય છે તો શોર્ટ નોટ તમને ચાર આપેલી હશે એમાંથી બે લખવાની છે અને એના પંદર માર્ક છે સાડા સાત માર્કથી એક શોર્ટ નોટ થશે તમારે દોઢથી બે પેજ જેટલી એક શોર્ટ નોટ લખવાની થશે બીજું કે આ તમારો જે ટેક્સ્ટબુક સેક્શન જે છે એમનો પણ દરેક ચેપ્ટરના પાંચે પાંચ સ્ટોરીના વિડીયો લેક્ચર્સ પ્લસ ક્વેશ્ચન આન્સર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર જે રીતે યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ પ્રમાણે એક્ઝામમાં જે રીતે પૂછાયેલા હશે એ રીતે મેં મટિરિયલ બનાવ્યું છે અને એના વિડીયો લેક્ચર્સ પણ મેં મૂકેલા છે તો બીકોમ સેમેસ્ટર સિક્સ ના ત્રીસે ત્રીસ વિડીયો લેક્ચર્સની લિંક છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ તો તમે ક્લિક કરી અને દરેક વિડીયો છે વન બાય વન જોઈ શકશો તો અહીંયા આપણે આપણો સિલેબસ અને પેપર સ્ટાઇલ કમ્પ્લીટ કરીએ છીએ તમે લોકોને આઈડિયા આવી ગયો હશે કે બી કોમ સેમ સિક્સની અંદર તમારો સિલેબસ શું રહેશે અને પેપર સ્ટાઇલ શું રહેશે વિદ્યાર્થીઓ બીજું ખાસ તમને કહેવાનું કે લાસ્ટ ફાઇવ યર્સના પેપર્સ યુનિવર્સિટીની વેબસાઇટ પર નથી મૂકેલા બટ મેં છેલ્લા ચારથી પાંચ વર્ષના પેપર સોલ્યુશનના વિડીયો લેક્ચર્સ પણ અપલોડ કર્યા છે તો એક્ઝામમાં તમે આ તો તમે વાંચવાનો જ છો તમારા સિલેબસનું બટ એની સાથે પેપર સોલ્યુશનના વિડીયો ખાસ તૈયાર કરજો કેમ કે દર વખતે જૂના પેપરમાંથી વધારે પૂછાતું હોય છે તો તમે એ પેપર સોલ્યુશનના વિડિયો જોઈ લેશો તો તમને સિત્તેરથી થી ટકા તો તમને પેપર આવડી જ જશે તો એના અમે આન્સર પણ આપેલા છે અને પેપર સોલ્યુશન કરાવ્યા છે પેપર સોલ્યુશનના વિડીયો પણ લાસ્ટ જે બે હજાર વીસથી સિલેબસ ચેન્જ થયો છે તો છેલ્લા પાંચ વર્ષના પેપર પણ તમને યુનિવર્સિટીની સોરી અમારી યુટ્યુબ ચેનલ પર મળી જશે તો એની લિંકમાં ડિસ્પ

પ્લે લિસ્ટ કરીને આપી દઈશ અને એ લિંક પર ક્લિક કરશો એટલે તમને દરેક વિડીયો તમને મળી જશે તો આઈ હોપ તમને લોકોને આઈડિયા આવી ગયો હશે કે તમારો કમ્પલસરી ઇંગ્લિશનો સિલેબસ શું હશે અને પેપર પેપરસ્ટાઈલ શું રહેશે એક્ઝામમાં કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાશે કેટલા માર્ક્સના હશે કેટલા માર્ક્સનું તમારે લખવાનું છે તો છતાં પણ તમને કોઈ સિલેબસ અને પેપર પેપરસ્ટાઈલ રિલેટેડ કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે મને કોમેન્ટ કરજો હું ફ્રી થઈ અને તમને એક બે દિવસમાં આન્સર આપી દઈશ તો અત્યારે આપણે વિડીયો લેક્ચર અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ એવરી વન ફોર વોચિંગ